ભક્ત કવિ સતાર સાંઈની આ વાણી છે. કૃષ્ણને અનુલક્ષી અને એમને લખ્યું છે. સુફી પરંપરામાં મહાન સંત્યા રાજપીપળા નર્મદા કિનારે ઇસ્લામ ધર્મના 17ના સૈકામાં એક કેડી આવી, એમાં ઘણા બધા સુફી સંતો થયા. અલૌકિક જેની વાણી છે. નિઝામુદ્દીન ઓલિયા નમીર ખુસરોથી માંડી અને ઠેઠ ભક્ત કવિ સતાર સાંઈ સુધી હાલ્યા હોય, અલૌકિક વાણી છે. અને બધાએ કૃષ્ણના ગુણગાન ગાયા છે, એવા થઈ ગયા. કૃષ્ણ સમોની દેવતા, બહુ મોટું આયોજન છે. સરસ મજાનું જોઈને આપણને આનંદ થાય એવું સરસ આયોજન છે. પણ મને એક ફરમાઈશ આવી એના ઉપરથી, મને એમ લાગે છે, મને ઘણા વર્ષો થઈ ગયા આમ પ્રખડતા ભટકતા ભટકતા ભટકતા, કાંઈ મેળ્યું નહીં તો ભટક્યા જ કહેવાય ને આમ તો. પણ હારું લગાડતા 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 સસ્તી પબ્લિસિટી માટે કરી અને 35 વર્ષ ઉપર તો થઈ ગયા. પણ મેં પહેલાંથી એવું તો નક્કી કર્યું જ હતું કે મારે અવતારે ફેર છે, એટલે પ્રાચીન ભજનો લોકોને સંભળાવવા. સાંભળે ન સાંભળે એની ઈચ્છાની વાત છે. આપણે ઘેરામાં ઘા કરવો લાગે કે ન લાગે એની ઈચ્છાની વાત છે. ક્યાંક લાગે ને ક્યાંક ન લાગે, સમજ્યા. પહેલાંથી મેં નક્કી કર્યું છે નારાયણ સ્વામીજી અને કાંદાસજી મહારાજની સાક્ષી કે પ્રાચીન ભજનો લોકોને સંભળાવવા. હજી સુધી તો સાંભળે છે, પણ નહીં સાંભળે તો મેં નક્કી કર્યું છે કે સ્ટેજથી નીચું ઉતરી જવું, પણ સ્તરથી નીચું નથી ઉતરવું. પણ થોડુંક ભજનરૂપી બંગલા ઉપર હમણાં રજ ચડી ગઈ છે, મને માફ કરજો કદાચ કોઈકને એવું લાગે તો. હાવ પ્રોફેશનલી બેઝ ઉપર આખું હાલ્યું ગયું છે. આ બહુ મહામૂલી વસ્તુ છે, પણ એને હા ઓલી કરી નાખી છે. કારણ કે ગંગા સતીજી કીધું છે કે કપાત્રની આગળ વસ્તુનું વાવીએ પાનભાઈ, સમજીને રહીએ ચૂપ. ભલે ને આવીને ધનનો ઢગલો મોટો કરે, ભલે હોય મોટો ભૂપ તો હું થઈ ગયો, એ મહાપુરુષો કીધું છે. આપણે એક 10 કરોડનો બંગલો બન્યો હોય, એનો પરિવાર એને તાળું માડીને 1.5 વર્ષ સુધી ક્યાંક બહાર વ્યો જાય અનિવાર્ય સંજોગોને હિસાબે, તો સ્વાભાવિક છે કે એ બંગલા ઉપર, 10 કરોડના બંગલા ઉપર રજ ચડી જાય. બેન દીકરીઓને તો ખાસ ખ્યાલ હશે, થોડીક રજ ચડી જાય. વળી પાછો એ પરિવાર આવે 1.5 વર્ષ પછી, એ બંગલાને સાફસૂફ કરે, પાછો હતો એવો ને એવો ચમકતો બનાવી દે. એમ ભજનરૂપી બંગલા ઉપર થોડીક રજ ચડી છે, પણ મને ભરોસો છે, મને વિશ્વાસ છે, હું હોઉં કે ન હોઉં પણ જે જીવતા એ જોજો, એક સમય વળી પાછો એવો આવશે નારાયણ સ્વામી અને કાંદાસજી મહારાજ જેવા આવી અને આ ભજનરૂપી બંગલાને પાછો હતો એવો ને એવો બનશે, એવો મને ભરોસો છે. કારણ કે આ તો હજરા અમર છે, ચરણજીવી છે ભજનો. તમે કેટલી વખત સાંભળ્યા તો તમને મને કંટાળો કેમ નથી આવતો, અરુચિ કેમ પેદા થતી નથી? ભારતવર્ષના મહાપુરુષોએ બહુ મહેનત કરી છે આના પાછળ. ઠંડી નથી જોઈ, તાપ નથી જોયો, વરસાદ નથી જોયો, અર્ધ વસ્ત્રે વનસ્પતિના રસરહિત પાંદડા ખાઈ વિશ્વનું ભ્રમણ કરી અને અનુભવને એનામાંથી અનુભૂતિ થઈ તમને મને આપતા ગયા છે. બહુ કષ્ટ સહન કર્યું છે, કોઈક ઝેર પી લીધા, કોઈક સૂળીએ ચડી ગયા, કોઈ કરવતું મુકાવી દીધું, કોઈ હેરાન હેરાન થઈ ગયા, પરેશાન થઈ ગયા, સમજ્યા. એ મહાપુરુષોની આ મહામૂલી વસ્તુ છે, વિરક્ત આત્માઓની આ જાગીરી છે, એના માથે મારા જેવા નકામા માણસો રાજ કરી રહ્યા છે, સમજ્યા. વિરક્ત આત્માઓની આ જાગીરી છે, જેવી તેવી વસ્તુ છે નહીં. તો કૃષ્ણ પરમાત્મા 6 વર્ષના હોય છે, યશોદા મૈયાના આંગણામાં એ પગમાં ઘૂઘરા કહેતા નેપુર બાંધી અને એ નાચે છે. એ સમયે કેવું વાતાવરણ ખડું થયું એનું વર્ણન આ ભજનમાં ભક્ત કવિ સતાર સાંઈ કરે છે. છુમ છુમ બાજે ઉઘરિયા બાજે બાજે ઓ છુમ છુમ બાજે ઉઘરિયા. આજ વેગડનું માઇક છે ભાઈ, અમારું કચ્છનું ગૌરવ છે. ને તાળી વગાડો બધા એક વખત વધાવવા. હું શરૂઆતમાં જ્યારે 92માં અમે નીકળ્યા ને કાર્યક્રમમાં, ઉસ્તાદ
ત્યારે ઓસમાણી ભેગો હતો, હારે હતો તબલામાં, દાતાર બેંજો વગાડે, 250 રૂપિયા દાતારને આપીએ, 250 રૂપિયા ઓસમાણને આપીએ, અને આ ગાડી ભાડા હોતે 500 રૂપિયા લે, એમાં 250 ધર્મમાં લખાવી દે, એમાં 250 રૂપિયા લખાવી નાખે. પછી અમે કહીએ કે વેગડા આમ કેમ, તને 500 મળે છે ભાઈ આપને, અને આમાં 250 તો લખાવી નાખ્યા, તો કે દેવાવાળો દેશે, એટલે મને એવું લાગે છે કે એ દયા થઈ લાગે છે, એટલે 50-50 હજાર લાખ લાખ લે છે, ને કે લે નહીં, એના ઉપર પૂરી દયા થઈ ગઈ છે. ઓસમાણ મારી હારે 9 વર્ષ તબલું ઉગાડ્યું, એને શરમ આવે છે કહેતા, પણ વાંધો નહીં, પણ બધા જાણે છે 9 વર્ષ ઉગાડ્યું મારી હારે. તો ઓ છમ છમ બાજે ઉઘરિયા, બાજે બાજે સબ દિખનાઈ કાના, મેરે ઘર આયે આયે મેરે ઘર આયે. ખો ગઈ દર્શન કર
भक्त जन गुण तो गाए रंग उदाते आए।